મિત્રો આપણે બેરોજગારીની વાત કરતા હતા હવે આપણે આંતર સંપૂર્ણ બેરોજગારીના જે પ્રકાર છે ઉપયુક્ત માપદંડ આપણે વાત કરી બેરોજગારીના પ્રકારોની આપણે સ્વરૂપની જે વાત કરી ચાર ત્યાર પછી હવે આપણે અલગ અલગ બેરોજગારીના પ્રકારોની ચર્ચા કરવાની છે તો મિત્રો બેરોજગારીના પ્રકારોની વાત કરીએ તો પહેલું છે મિત્રો સંપૂર્ણ બેરોજગારી કોને કહેવાય तो કે જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દે પ્રવર્તમાન એટલે કે વર્તમાન અત્યારે જે છે સમય કે જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માંગે છે જે વેતન અત્યારે ચાલે છે બજારમાં ઈ વેતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે મતલબમાં એની પાસે કામ કરવાની યોગ્ય લાયકાત પણ છે પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય બે શબ્દ છે સંપૂર્ણ બેરોજગારને બીજા ખુલ્લા બેરોજગાર તરીકે પણ ઓળખવામાં આવે છે મતલબ કે એનો વ્યાખ્યા અર્થ એવો થાય છે કે જે વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે રોજગારી મેળવવા માંગે છે એની પાસે લાયકાત પણ છે પરંતુ એને રોજગારી મળતી નથી બિલકુલ રોજગારી મળતી નથી તેને સંપૂર્ણ બેરોજગાર અથવા તો ખુલ્લા બેરોજગાર કહેવામાં આવે છે ઓકે મિત્રો વાત આપણે ક્લિયર થઈ ગયો પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર થાય છે લાયકાત પણ ધરાવે છે પરંતુ રોજગારી મળતી નથી એને સંપૂર્ણ અથવા તો ખુલ્લા બેરોજગાર કહેવાય સામાન્ય રીતે જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય એટલે આપણા દેશની વાત કરવાની છે આપણા દેશમાં ખૂબ ઝડપથી શ્રમનો પુરવઠો વધી રહ્યો છે શા માટે શ્રમનો પુરવઠો વધે છે કારણ કે વસ્તી દિન પ્રતિદિન ભારતમાં ઉદ્યોગને ભૂસકે વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે એટલા માટે શ્રમનો પુરવઠો ઝડપથી વધે છે એની સાથે રોજગારી મળતી નથી અને શહેરીકરણની પ્રક્રિયા પણ ઝડપી હોય આપણા દેશની વાત કરીએ તો મોટા શહેરોમાં શહેરીકરણ થતું જાય છે ગામડામાંથી લોકો શહેરમાં રોજગારી મેળવવા માટે સ્થળાંતર કરે છે આવી સંપૂર્ણ બેરોજગારીનો વૃદ્ધિદર ઊંચો જોવા મળે છે એટલે આવી સંપૂર્ણ બેરોજગારી વધારે એટલા માટે છે કારણ કે રોજગારી શ્રમનો પુરવઠો વધે છે સાથે રોજગારી મળતી નથી આ પ્રકારની બેરોજગારી ગામડા કરતા શહેરોમાં વધુ જોવા મળે છે આવી પ્રકારની કારણ કે ગામડાની અંદર કરતા શહેરની અંદર આ રોજગારી વધારે જોવા બેરોજગારી વધારે જોવા મળે છે જેમાંના મોટા ભાગના ખુલ્લા બેરોજગારો ગામડામાંથી શહેરમાં કામની શોધમાં આવેલા વ્યક્તિઓ હોય છે મોટા ભાગે ગામડામાં જે વ્યક્તિને રોજગારી ન મળી હોય તે લોકો શહેરની અંદર આવે છે શહેરમાં કામની શોધમાં હોય છે એટલે એ વ્યક્તિઓને કામ ન મળે તો એ વ્યક્તિ ખુલ્લા બેરોજગાર સંપૂર્ણ બેરોજગાર છે એટલા માટે શહેરમાં આવ્યા છે શહેરમાં પણ એને રોજગારી મળતી નથી એટલે સંપૂર્ણ બેરોજગાર સંપૂર્ણ બેરોજગારીનો ભોગ સામાન્ય રીતે શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ બનતા હોય છે મિત્રો સંપૂર્ણ બેરોજગારીનો ભોગ કોણ બને છે સામાન્ય રીતે જે શિક્ષિતો છે જે શિક્ષિત વ્યક્તિઓ છે એ સામાન્ય રીતે એનો ભોગ બને છે અને તાલીમ વગરના જેને તાલીમ લીધેલી નથી જેની પાસે યોગ્ય લાયકાત નથી તે વ્યક્તિઓ વધુ બનતા હોય છે મિત્રો એટલીસ્ટ આપણે ક્લિયર થયું છે કે સંપૂર્ણ બેરોજગાર એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ રોજગારી મેળવવા માંગે છે એની પાસે લાયકાત પણ છે પરંતુ બિલકુલ રોજગારી મળતી નથી તે સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર છે મિત્રો સામાન્ય રીતે શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણની પ્રક્રિયા પણ ઝડપથી વધતી હોય ત્યારે આવી પ્રકારની બેરોજગારી વધારે જોવા મળે છે આ પ્રકારની બેરોજગારી ગામડા કરતા શહેરોમાં વધુ જોવા મળે છે જેમાં મોટા ભાગના ખુલ્લા બેરોજગારો ગામડામાં કે શહેરોમાં કામની શોધમાં આવેલા વ્યક્તિઓ હોય છે સંપૂર્ણ બેરોજગાર લોકો સામાન્ય રીતે શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ જોવા મળે છે સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ કામ કરી શકે તે હોવા છતાંય પાસે કામ કરવાની ક્ષમતા છે લાયકાત છે શક્તિ છે તૈયારી છે ઈચ્છા છે પરંતુ એને કામ મળતું નથી છતાં કામ મેળવી શકતા નથી પરંતુ આવી વ્યક્તિઓ વસ્તુઓનો વપરાશ અને ખર્ચો કરતા જ સ્વાભાવિક છે રોજગારી નથી મેળવતા પરંતુ ખર્ચો ચાલુ છે એને વપરાશ જરૂરી વસ્તુ જોવાની તો જોવાની છે વપરાશ તો કરવાના જ ખર્ચો કરવાના પણ આવક નથી તેથી તેઓ બોજારૂપ બની છે બોજારૂપ એટલા માટે કહેવાય કે રોજગારી મેળવતા નથી ખર્ચો ચાલુ છે સવાર થી સાંજ સુધીમાં જે ખર્ચ થવાનો છે થવાનો છે સામે આવક આવવાની નથી એટલે એ વ્યક્તિઓ બોજારૂપ બને છે ભારરૂપ બને છે ખર્ચ થવાનું છે આવક છે નહીં અને ઉત્પાદકતા ઘટવાનું કારણ પણ બને છે
એટલે જે એની શક્તિ છે તૈયારી કામ કરવાની એની જે કામ કરવાની કેપેસિટી છે એ પણ ઘટે છે ઉત્પાદકતા કહેવાય સંપૂર્ણ બેરોજગારનું પ્રમાણ 15 થી 25 વર્ષની વય સુધીની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે એક માર્કનો એમસીક્યુ આ બોર્ડમાં પૂછાય છે સંપૂર્ણ બેરોજગારનું પ્રમાણ કયા વય જૂથની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે તો 15 વર્ષથી માંડી અને 25 વર્ષ સુધીની વય જૂથમાં વ્યક્તિઓમાં આ પ્રમાણ વધારે જોવા મળે છે ઓકે મિત્રો સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી આંક આધારભૂત રીતે મેળવવો મુશ્કેલ હોય છે છતાં પણ તેને માપવામાં ત્રણ પદ્ધતિઓ પ્રચલિત છે સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી આંક આધારભૂત રીતે મેળવવો મુશ્કેલ છે છતાં પણ આપણે એની વાત કરીએ તો એની ત્રણ પદ્ધતિઓ જે છે એની આપણે વાત કરીએ તો એમની અંદર પહેલું રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા હંમેશા જે વ્યક્તિ બેરોજગાર હોય ને એમણે પોતે રોજગાર દરેક જિલ્લા મથકે એક રોજગાર વિનિમય કચેરી આપી આપણે સુરતમાં બહુમાળી ખાતે છે ત્યાં જઈને આપણે રજીસ્ટ્રેશન કરાવવું પડે કે હું બેરોજગાર છું તમારા ડોક્યુમેન્ટ હોય જે પણ એજ્યુકેશન ના લીધા તમારે કોપી કરાવવી પડે જરો જમા કરાવવી પડે જ્યારે પણ એની લાયકાત તમારી લાયકાત પ્રમાણે કામ હોય તો તમને એ કોલ કરે છે મેસેજ કરે છે મેલ કરે છે કે ભાજી કે ઉપર તમને રોજગારી મળશે તો રોજગાર વિનિમય દ્વારા નોંધણી કેન્દ્ર દ્વારા ખબર પડે કેટલા બેરોજગાર છે શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે એને ખબર પડે કે શ્રમનો પુરવઠો કેટલો હોય છે એના દ્વારા અને વસ્તી ગણતરીના આંકડા દ્વારા પણ ખ્યાલ આવે છે તો એક માર્ગમાં બીજો પ્રશ્ન પૂછાય સંપૂર્ણ બેરોજગારી માપવા માટે કઈ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત છે તો રોજગાર વિનિમય કેન્દ્ર નોંધણી શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે અને વસ્તી ગણતરીના આંકડા દ્વારા આપણને ખ્યાલ આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વાત છે સંપૂર્ણ બેરોજગારી ત્યાર પછી આપણે જો વાત કરવામાં આવશે તો પછીનું આપણે વાત કરીશું અર્ધ બેરોજગારીની એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું